પ્રિયંક ભાઈ વાત કરો છો? હા નિપુલ ભાઈ સાહેબ, ગાડી તમે મારા સુરત થી મોકલાઈ હતી, એમાં એડ્રેસ લખાયું 22 સેક્ટર, એટલે કઈ બાજુ જૈન દેરાસર થી કઈ બાજુ જવાનું? તમને આપવાનું કીધું છે, તમે કઈ બાજુ આવી જઈએ? એવું હોય તો કોલેજ આવી જઈએ. કોલેજ એડ્રેસ લખાય દો ને. ગાંધીનગર જે ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ કે, હા એ ભાઈ એડ્રેસ લખી લે, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28. 10 મિનિટ માં પહોંચીએ સાહેબ. હા ઓકે. પ્રિયાંકભાઈ ને 10 મિનિટ પછી ફરીથી મેં ફોન કર્યો. હેલો, હા નિપુલ ભાઈ, કઈ બાજુ આવો એક્ઝેક્ટલી? ગેટ ઉપર ઉભો. હા બસ, એટલે સેકન્ડ ગેટ ઉપર આવો ને ત્યાં હું આવી ગયો. હા એટલે બીજા નંબર નો ગેટ છે ને? હા બસ, 2 મિનિટ માં આવ્યો. ફોન ચાલુ રાખો, વાંધો નહીં. ભાઈ પેલા બહાર નીકળ્યો. હા સિક્યોરિટી વાળા ભાઈ પેલા પાક બૂમો પાડે. હેલો, આવી ગયો બાજુ માં. કઈ બાજુ ઉભા? એક્ઝેક્ટલી માં અંદર નાખી દીધો પેલા ભાઈ કે અહીંયા ઉભા ના આરામ કઈ. ક્યાં એટલે કઈ જગ્યાએ છો? 4 નંબર લાઇબ્રેરી કઈક લખ્યું ઉપર. હા એટલે બહાર ની સાઈડ આવી જાવ, પાર્કિંગ સાઈડ. હા બધું જબરું ગુચ્છમ જેવું ગોલ ગોલ. ગણ્યા કઈ બાજુ આવે છે? કઈ બાજુ? બાજુ ભેગા લાઇબ્રેરી બાજુ શાંતિ છે. ના સફેદ કલર નું લુના છે. અમારી આગળ માં ડ્રાઈવર બેઠો છે, પાછળ હું બોક્સ લઈને ઉભો છું. લાલ કલર નું બોક્સ દેખાય તમને? એટલે હું એક્ઝેક્ટ છે ને લાઇબ્રેરી સામે છું. તમે એક હાથ ઊંચો કરો ને, એક હાથ ઊંચો કરો. હા કર્યો. પેલા ભાઈએ કર, બે જણા હાથ ઊંચા કર, બે હાથ ઊંચા કરો. એકવાર મને ખ્યાલ આવે કે તમે જ છો એ. બે હાથ ઉપર કર્યા. અરે યાર, તોય નહીં દેખાતા. જો એક્ઝેક્ટ આઈ ગયા તમે, એક્ઝેક્ટ આ બાજુ આઈ ગયા. જો સફેદ કલર લુના, લુના ઉપર કુકડો દેખાય? કુકડો મીઠો કુકડો બનાવ્યો. રેડિયો મિર્ચી માંથી વાત કરું છું. કુનાલ મારું નામ છે, તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. નિપુન ભાઈ એ તમારો નંબર મારી પાસે રજીસ્ટર કરાવ્યો હતો. પણ આ ગાડી માટે તમારે એક વાર કુકરે કુક તો બોલવું પડે ને. બોલવું પડે, એ બી આમ હાથ ઊંચા કઈ ને બોલવું પડે. કુકરે કુક મિર્ચી. હેલો, હા ઈશિતા વાત કરો? હા જી, ઈશિતા બોલું છું. કોણ બોલે છે? હાર્દિક વાત કરું છું, તમારા ફેસબુક પર ફેન છું તમારો. હા બોલો. ના એટલે બસ ખાલી નંબર મળ્યો એટલે વાત કરી હતી તમારી સાથે એક વાર. તમે મારો નંબર કોને આપ્યો? બહુ મહેનત થી મળ્યો છે તમારો નંબર. હું તમારો બહુ જૂનો ફેન છું, તમારા 90s નોટ આઉટ ને શો ને પણ હું સાંભળતો આવું છું. ઓકે. અને આ તમારો પ્રોફાઇલ પિક્ચર તમે બદલી કાઢો ને, બરાબર ડાર્ક લાગે છે. આમાં થોડો જે ફેસબુક પર છે ને બ્લેક કલર નો તમે મૂક્યો છે ને. લુક હાર્દિક, ફર્સ્ટ ઓફ ઓલ આઈ ડોન્ટ એપ્રિશિએટ ધીસ કે મારા પર્સનલ નંબર પર આવી તમે છે ને કોલ કરો છો. હું તમને ઓળખતી પણ નથી. નેક્સ્ટ ટાઈમ સીધું હોય કે તમે કઈ પણ આવી રીતે વાતચીત હોય તો ફેસબુક પર જ વાત ખતમ કરી દો. ફેસબુક પર તમે મને એની મારી ફ્રેન્ડ રિક્વેસ્ટ તમે એક્સેપ્ટ જ નથી કરી. તમારો ફેન છું એટલે ફેન ના દ્રષ્ટિએ મેં તમને કીધું. તમે મને મિર્ચી પર કોલ કરીને વાત કરી શકો છો ને? કેમ કે હું તમારો બહુ જૂનો ફેન છું. અને ઈશિતા, રિયલી ફ્રેન્કલી સ્પીકિંગ, આઈ રિયલી લવ યુ. I mean, you know, really, you need to relax right now. And the second thing, I cannot talk on this matter now. Arre, please, Ishita, mara phone na kaapi deta. Please, kenge, bahu, bahu mehnat thi tamaro number mailo aj mane. I really love you, Ishita. Chale, ek varas thi tamne malva maangu jo. Shut up. I mean, stop this right now, Hardik. Tamne aite baat na karo. Tamne maro dil dodi na kyu, Ishita. Mare tara phone mukwa parche. Tamne phone mukki deso to hun mari jaat ne khatam kari deji, Ishita. હાર્દિક, કંટ્રોલ યોર ઇમોશન્સ. આઈ એમ ટેલિંગ યુ, તમે જે કોઈ પણ છો તમને ઓળખતી નથી. તમે તમારી લિમિટ માં રહેશો તો વધારે સારું રહેશે. મેં તમને કીધું તમારી સાથે વાત કરીશ આ મેટર પર આગળ. આટલી રૂડલી તમે વાત કરો છો, મેં ક્યારે વિચાર્યું નહોતું તમારા ફોટોગ્રાફ જોઈને. આઈ વિલ કિલ માયસેલ્ફ. સ્ટોપ ઓલ ધીસ, સ્ટોપ ઓલ ધીસ હાર્દિક, રાઈટ નાઉ. આઈ વિલ કિલ માયસેલ્ફ રાઈટ નાઉ. લુક, હું તમને ઓળખતી નથી અને તમે અચાનક કોઈ પણ છોકરી નહીં તો ફોન કરશો તો આમ જ રિએક્ટ કરવાની છે? હાર્દિક, હાર્દિક. હા બોલ. આ શું કર્યું છે? હાઉ ડેર યુ ટોક ટુ માય સન લાઈક ધીસ? એની હાથની નસો કાપી નાખી. હાર્દિક ના ફાધર વાત કરું છું.
તમને કોઈ હક નથી બનતો કે તમારા દીકરાના હક નથી બનતો કે મારા પર્સનલ નંબર પર ફોન કરીને મનાય. એટલે તમે આજે હું કોઈ પબ્લિક પ્રોપર્ટી નથી કે ગમે તે આવીને મને એની ફિલિંગ એક્સપ્રેસ કરે તો બરાબર. તમે સેલિબ્રિટી લોકો છો, લોકોની ભાવનાઓ સાથે રમો છો. પેલી બધી વસ્તુ તો સેલિબ્રિટી હોવાનો હોય છે ને, ફાયદો અમે કોઈ ઉઠાવવા માટે છે ને. એમને મારા છોકરા તમારા નામની નસો કાપી નાખી છે, તમે કઈક તો બોલ્યા જશો એને. તમારી પાસે શું પ્રૂફ છે કે ઈશિતાને ઓળખે જ છે અને ઈશિતા એના સાથે વાત કરે છે? મારી પાસે ફોટોગ્રાફ છે મારા છોકરાના તમારા જોડે. તમારી જોડે? અચ્છા. તમને ખબર છે કે ઈશિતા કોણ છે? હા, અમને ખબર છે, ઈશિતા રેડિયો મિર્ચી ની આરજે છે. નાઉ ઈશિતા, ઇટ્સ ટાઈમ ટુ સે કુકડે કુક. હુઝ ધીસ? કોણ બોલે છે? રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું અને તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. કોંગ્રેચ્યુલેશન્સ કુનાલ. What the hell? એ બધું છોડો, અત્યારે પ્રેમથી એક વાર કુકડે કુક બોલો. કુકડે કુક. મિર્ચી મુર્ગા. હેલો. યા, આઈ એમ ટોકિંગ ટુ ખુશ્બુ ગાંધી. યા. Yes. Okay, I have somebody who needs to consult to you regarding the biodata and charges and all. Can I pass on the phone? Yeah, definitely. Hello. Hello. Jesse Krishna, Ben. Haan, Jesse Krishna. Haan, lagan mate register karavu tu. Maru naam chhe Dharam Singh bhai. Tamari age kitne chhe? 61 years old. 61 year old? Haan. કેવું, કોઈ બેન કામ કરતા હોય એવા જોઈએ જે નોકરી વોકરી કરતા હોય, કેમ કે હવે મારી ઉંમર થઈ ગઈ રિટાયર થવાની, એટલે ઘર ચલાવવા માટે બેન હોય ને. બેન કામ કરે ને તમે ઘરમાં રહો, એ રીતનું? હા, એ રીતનું. તમે ગયા બેન એવું હોય તો રહેવા દેજો ને, કોઈ થોડા એજ માં થોડા યંગ હોય, 25-35 વર્ષ સુધી ના હોય બેન તો સારું. 61 વર્ષના વ્યક્તિ ને 25-35 વર્ષની ઉંમર વાળી વ્યક્તિઓ હા પાડે, એમના પપ્પા સમાન કહેવાય. સાયરા બાનુ મેરેજ નતા કર્યા દિલીપ સાહેબ સાથે? હું 61 વર્ષ તમને કીધા પણ હું એવો લાગતો નથી 61 વર્ષ જેટલો. સત્ય હકીકત એ છે કે તમારે 61 વર્ષ છે, તમને 25 વર્ષની પ્રોફાઇલ બતાવી દો, પણ 25 વર્ષ છોકરે તમને હાથો પાડવી જોઈએ ને. તમે થોડી કઈ ભગવાન છો કે તમે કહી દો કે હું ઘું કહું એટલે સાચું જ ને. હું તો મને હું છેલ્લા 7 વર્ષથી અહીંયા છું, કોને શું છૂટ થાય કોને શું છૂટ ના થાય ને મને બહુ સારી રીતે ખબર. જો મેડમ જોડી છે ને ઉપર વાળા બનાવતા હોય, તમે ત્યાં બેસીને 7 વર્ષથી કઈ લોકોની જોડીઓ નથી બનાવી. ભાષણ મને આપે એનો કોઈ મતલબ ખરો? આવી રીતે તમે એક વડીલ સાથે વાત કરો છો? એક વડીલ છે ને, તમારે 61 વર્ષના ભાઈ ને 25 વર્ષની છોકરી જોઈએ છે તો પછી વડીલ ના આવે? કેવી વડીલ ના હોય એટલે તમે મારી ફિઝિકલ ફિટનેસ જોઈ છે? ફિઝિકલ ફિટનેસ છે ને, એને કોઈ લાગતું વળગતું જ નથી. ઉંમર એ ઉંમર નું કામ કરે, પછી તમે એવા ફિઝિકલ ફિટ હોય કોઈ નિયમ છે એવો? ખરી એવો નિયમ થોડી છે મેડમ. ક્યાંય નિયમ તો પછી તમે તમારી ઉંમર ની છોકરી કોશો ને, 25 વર્ષની છોકરીઓ ગોતવાની ક્યાં જરૂર છે? અમારે અહીંયા કોઈ એવા વ્યક્તિઓ નથી કે જે 25 વર્ષની છોકરીઓ 61 વર્ષના છોકરાને સર્ચ કરતી હોય, બરાબર. એટલા રેકોર્ડ સુધીમાં કોઈ એવી રીતે ક્રાઇટેરિયા નથી આપ્યો કે અહીંયા 25 વર્ષની છોકરીઓ હોય ને એમ કે ના ના અમને તો 61 વર્ષ સુધી ચાલશે. એક સલ્લો સવાલ પૂછું તમને હું. શું છે? તમારી એજ કેટલી છે? હું શું કામ કહું? પૂછું છું એમ જ. એમ ના, તમારે નથી જણાવું. તમે મેરીડ છો? હા, હું તો મેરીડ છું. તમારા ઓફિસ માં કોઈ નથી? ના ભાઈ, ના હો. કોઈ નહીં, કોઈ તો હશે ને મેડમ. તારા જેવી વાતો કરો છો ભાઈ તમે. એમ હસવું આવે છે આટલું બધું ભાઈ? રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તમારી ફ્રેન્ડ સ્વીટી એ તમારું નામ આપ્યું હતું તમને મિર્ચી મુર્ગો બનાવવા માટે. થોડાક ટાઈમ પહેલા મને કોલ આવ્યો હતો રિગાર્ડિંગ મેરેજ એન્ડ ઓલ ધેટ. એટલે આવા લોકો ફોન